ભરૂચમાં કોમી તંગદિલી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. એસપી સહિતના પોલીસ અધિકારીઓની ફૂટમાર્ચ, 20 તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ ઉઠી, 17ની પોલીસે અટકાયત કરી છે. તો ભરૂચના કુકરવાડાના ગોકુલનગરમાં કોમી તંગદિલી ફેલાઈ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરાયો છે. એસપી મયુર ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ આ વિસ્તારમાં ફૂટમાર્ચ કરી. ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે. તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો. પોલીસને ખબર પડતાં તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી. ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે. તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે. તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુળનગરમાં બે કોમ વચ્ચે ઠેંગારો સર્જાયો હતો અને ત્યારબાદ તેની અંદર પથ્થરમારો થયો હતો. તોરણ બાંધવાને લઈને પથ્થરમારો થયો અને પોલીસ તાબડતોડ ભરૂચ જિલ્લાની અને ભરૂચ એસપી સહિતનો પોલીસ કાફલો આ વિસ્તારમાં દોડી આવ્યો હતો અને હાલ સમગ્ર મામલામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે તે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ હાલ શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ભરૂચ જિલ્લા પોલીસે સતર્ક થઈ વિસ્તારની અંદરથી સીસીટીવી કેમેરા, જે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા અને ફૂટેજ મેળવ્યા બાદ સીસીટીવી કેમેરામાં આવેલા પથ્થરમારામાં જે હુમલાખોરો હતા અને જે કોઈ લોકો અસામાજિક તત્વો હતા એ તત્વોને તેમની ઓળખ પરેડ કરીને ભરૂચ પોલીસે તેમની અટકાયત કરી છે અને વધુ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ ભર્યો માહોલ છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, ભરૂચ.